ધાનેરા તાલુકાના જડિયા ગામમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે। જડિયા ગામની પરિણિત મહિલાએ જડિયા ગામના બે ઇસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે છેડતીની ફરિયાદ દાખલ કરતા મામલો ગરમાયો છે। ફરિયાદના આધારે બનાવની વિગત એવી છે કે ફરિયાદી મહિલા તેના પતિ સાથે જડિયા ગામના મફાજી નામના વ્યક્તિના ખેતરે રખેવાળું કરવા માટે ગઈ હતી। જો કે મફાભાઈનો પરિવાર હોળીના તહેવાર ઉપર બહારગામ ગયો હતો, જેથી ખેતરની રખેવાળીની જવાબદારી મહિલા અને તેના પતિને સોંપાઈ હતી। અને 29 માર્ચની રાત્રિના સમયે ખેતરમાં લાઇટ આવતા પરિણીતાનો પતિ ખેતરમાં આટો મારવા ગયો હતો। તે સમય દરમિયાન મહિલાની પાસે મુંગાભાઈ વજીર અને મહેન્દ્રસિંહ દરબાર આ બે વ્યક્તિઓ આવ્યા હતા। આ બંને ઇસમોએ તેનો પતિ ક્યાં છે આવું કહી તેને એકલી જોઈ તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાના કપડાં પણ ખેંચ્યા હતા, જેથી મહિલાએ બૂમો પાડતા તેનો પતિ આવી જતા બંને ઇસમો ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની વાત તેના પતિને કહેતા તેના પતિએ ધાનેરા પોલીસ મથકે 31 માર્ચના રોજ બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। એ લોકો બધે ઢૂંઢમાં જતા સાહેબ, અમે હુતા હતા બે જણા વજીરો ને ત્યાં મફાભાઈ રાજાભાઈ વજીર, તે અમારે ઘરથી જતા ફેરો દેવા હારું ને બે જણા રાતના આવ્યા તે મારા હાથે જબરજસ્તી કર્યું અને મેં બૂમો પાડી એટલે મારે ઘરવાળા ઉડીને આવ્યા એટલે એ લોકો ભાગી જશે। કોણ હતા? ઈતા ભાઈ મોંગા ભાઈ સમના ભાઈ વજીર અને મહેન્દર ભાઈ રણબણસિંહ સરદાર અમારા ગામના દરબાર। શું કારણ શું હોય આવવાનું તમારું, કેમ આવ્યા હતા? અમારે તો બાબુ શું કારણ કે કારણ એ કે ઇજ્જત લૂંટવા આવ્યા એવું જ કર્યું, નાની તો એકલી દેખી પછી જબરજસ્તી કરી પછી મેં બૂમો પાડી કે બધે ઉડી ઉડી મારા ઘરવાળો ઉડીને આવ્યો કે હું શું તો મૂકી દો, બે જણા આવ્યા હતા અને મને મારા કપડાં તો ને મને લથા બેઠો કર્યો અને પછી એ ભાગી જાય બે જણા એવું કર્યું મારા હારી ફરીવાર આવું ના થાય આ સારું મેં આ ફરિયાદ કરી છે સાહેબ, ફરીવાર એવું ના થાય અમે ગરીબ લોકો સા મજૂરી કરીને પેટ ગુજારો કરો સા અને અમે ગરીબો માથે ગામ લોકોના સરદાર થઈને આવું આમાં ઉપર કરશે તો અમારું શું થશે। ધાનેરા તાલુકાના જડિયા ગામમાં શ્રમિક મહિલાએ ઇજ્જત લેવાના પ્રયાસ બાબતેની ફરિયાદ નોંધાવતા જડિયા ગામમાં હડકંપ મચી ગયો છે। આ મામલે ધાનેરા સંવાદદાતાએ મહેન્દ્રસિંહનો સંપર્ક કરી આ મામલે સાચી હકીકત મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મહેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું કે આખો બનાવ ઉપજાવી કાઢેલો છે અને તેમના કારણે લાગેલા આરોપો ખોટા છે, આવું કહી આ મામલે શું બોલ્યા સાંભળો। જે તે આક્ષેપ જે તે મારા ઉપર કરવામાં આવ્યો એ બિલકુલ હાવ ખોટો જ છે, જે કોણ છે એ વસ્તુ જ હું નથી ઓળખતો, એના ભાગ્યા એના ખેતરમાં એ ભાગ્ય તરીકે મજૂરી કરે એમને એનો હાથો બનાવી અને મારા ઉપર મતલબ આ ખોટો ખોટો હાવ બેરાવી નાખવા મન બદનામ કરવા આ માણસોએ મને વગોવ્યો હોય બરાબર, મારા મેં એમના ખેતરમાં ક્યારેય પગ પણ નથી મૂક્યો અને જે તે આ ખેતરનો ખેતર લખાયું જે આ ખેતર જ મફા વધીરનું હોય, મફાભાઈ વધીર મફાભાઈ રાજાભાઈ વધીર તે આ 29 તારીખે એમના ખેતરમાં જ હતા, ક્યાંય રાજસ્થાન પણ ગયા નથી, બિલકુલ ખોટી વાત છે અને એમ મો સાહેબ શ્રીને એટલી વિનંતી કરું છું કે હાથે હાથો ગોતી કાઢો, મારા પ્રત્યે બિલકુલ હાવ ખોટે ખોટો આખા ગામમાં પૂછી લ્યો, મને બિલકુલ હાવ એના એમને ધારો કે મારા ઉપર વિરુદ્ધ એમ પહેલથી પણ ડેરી ઉપર એમને ખોટી ખોટે મારા ઉપર પહેલથી એમને ધારો કે વિરુદ્ધ જ છે ડેરીમાંથી મને નેકાળવો એમને એટલે મહિલાએ એ વાત કરી કે તમારી સાથે કોઈ બીજો અન્ય વ્યક્તિ હતો અને તમે ત્યાં પહોંચ્યા? ના ના સાહેબ ખોટી વાત જ છે, આ એમને 11 વાગે ધારો કે મન 11 વાગેનો આ સમય લખાયો 11 વાગે હું એ ભાઈને ધારો કે બાટાપેટ આપણી સરકારી હોસ્પિટલમાં એને લઈને હું સારવાર કરાવવા લઈને ગયો, આ વાત જ સાહેબ હા ખોટી। અચ્છા મહિલા ક્યાં નહીં કોઈ ખબર? સાહેબ હું તો ધોણ તો નથી આ મહિલા કોણ છે ના બધો એમને હાથા બનાવ્યા બે એમને પૈસા બૈસા દે અને આ મારા ઉપર ધારો કે ખોટે ખોટો બેરાવું। મહત્વનું છે કે ધાનેરા પોલીસે પીડિત મહિલાના ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જોકે હાલમાં સમગ્ર મામલે ધાનેરા પોલીસ તપાસ કરી રહી છે, સાચી હકીકત શું છે તે તટસ્થ તપાસ બાદ જાણવા મળશે।